સુરતના નેહરુ બ્રિજ ઉપર જે શ્રમજીવી બેસે છે ત્યાં જઈ ઈંડાની એકદમ ગરમ ગરમ આમલેટ બનાવીને એમને પીરસી પાવ આમલેટ ખાઈને આ શ્રમજીવીઓ તો રાજી થઈ ગયા હતા ખાવા અને ખવડાવવામાં સુરતીઓ હંમેશા अव्वल જ રહેવાના છે સુરતના ઐતિહાસિક કિલ્લો આજે એવા જ એક સુરતી મિજાજનો સાક્ષી બન્યો છે જે લોકો કોરોનાની મહામારી વચ્ચે

ચલાવામાં આવી રહ્યું છે રોજ સાતસો ભૂખ્યા ને ભોજન આપવાનું અહી કાર્ય કરવા કન્વીનર યુસુફ આમલેટ નઈમ શેખ હનીફ કચ્છી યુસુફ લંગારી યુસુફ કુરેશી મુદસ્સુ જરીવાલા બસીર મલબારી જેવાએ માથે ઉપાડ્યું છે આ લોકોના ભંડારામાં જમતા લોકોએ કંઈક અલગ ખા પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને આ સુરતી યુવાનોએ ઈચ્છાને પરિપૂર્ણ કરી એ પણ સુરતી સ્ટાઇલમાં આ બધા સુરતી યુવાનો આજે થયું કે ખીચડી પુલાવ ખાઈને કંટાળેલા શ્રમજીવીઓને કંઈક અલગ અનોખું ખવડાવીએ બસ પછી શું રોજ એક જગ્યાએ બનાવતા કિચન ને ફરતું કરી નાખ્યું એક લારીમાં ત્રણ તવા સાથે ફરતું કિચન તૈયાર કર્યું અને આ શ્રમજીવી નેહરુ બ્રિજ ઉપર બેસે છે ત્યાં જઈ ઈંડા એકદમ ગરમ ગરમ આમલેટ બનાવીને એમને પીરસી પામ ઓમલેટ ખાઈને શ્રમજીવીઓ તો રાજી થઈ ગયા ખાવા અને ખવડાવવામાં સુરતીઓ હંમેશા અવ્વલ જ રહેવાના છે સુરતનો ઐતિહાસિક કિલ્લો આજે એવા જ એક સુરતી મિજાજનું સાક્ષી બન્યો છે સબીરભાઈ ચાવાલા કહે છે કે ચોક બજાર સ્થિત હજરત દેવલસ્તા પીર દરગાહ ટ્રસ્ટ સંચાલિત લંગરમાં રોજ મજૂરી ઉપર કામ કરતા મજૂર શ્રમિકોને ભરપેટ જમવાની વ્યવસ્થા કરીએ છીએ અમારો આ ભંડાર લોકડાઉનના પ્રથમ દિવસથી ચાલે છે કોરોના વાયરસના સંક્રમણથી બચવા તૈયારીના ભાગરૂપે મજૂરોને એકબીજાથી 1 એક એક મીટર દૂર અંતરે રાખીને બેસાડવા તેમ સેનેટાઈઝથી હાથ સાફ કરાયા પછી જ કન્ટેનમાં શુદ્ધ અને હાઇડ્રેનિક ફૂડ પીરસવામાં આવે છે આ પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે વાત તો સેવાની જ છે પણ આવી સેવા તો સુરતી જ વિચારી શકે સેવા કરવી એ પણ દિલથી એનું નામ તેનું નામ આપનાર અને લેનાર બંને રાજી દિવ્યાંગ ન્યૂઝ તરફથી આવા લોકોને સલામ છે